બાળકો, હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ લેક્ચર નંબર 6, જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. લેક્ચર નંબર 6 જેની અંદર આપણે ડિસ્કસ કરવાના છે ખાતાના ઉધાર જમાના નિયમો. ખાતાના ઉધાર જમાના નિયમો જેટલું સરસ રીતે તમે યાદ રાખશો એટલું આગળ જતા હેલ્પફુલ થશે. આમનોદમાં આગળ બધી જગ્યાએ તમને હેલ્પફુલ થવાના, એટલે બહુ શાંતિથી સમજજો કે એના પછીનું ચેપ્ટર તમારે કડકડાટ થઈ જશે. તો તમે કહેશો સર એમાં શું ધ્યાન રાખવાનું છે, તો શાંતિથી સમજતા જઈએ એક પછી એક પોઈન્ટ એટલે તમને ક્લિયર થઈ જાય. તો સૌથી પહેલો પોઈન્ટ જે સમજવાનો છે આની અંદર, તમે કહેશો કે સર શરૂઆત જે કરીશું આપણે બેઝિકલી આની અંદર મેઇન પોઈન્ટ ત્રણ ખાતા સમજ્યા. પહેલું ખાતું વ્યક્તિ ખાતું, બીજું માલ મિલકત અને ત્રીજું ઉપજ ખર્ચ. તો તમને આ રીતે યાદ રહેવું જોઈએ, જે રીતે હું તમારી સામે જોઈને બોલું છું કે વ્યક્તિ ખાતાની અંદર તમારે શું બોલવાનું છે. તમે કહેશો લાભ લેનાર ખાતે ઉધાર, તે લાભ આપનાર ખાતે જમા. પછી તમે કહેશો સર માલ મિલકતમાં શું લખવાનું છે, આવે તો ઉધાર જાય તો જમા. અને પછી ઉપજ ખર્ચમાં ખર્ચ કે નુકસાન ઉધાર અને આવક અથવા લાભ જમા થશે. તમે કહેશો સર આ બધી વસ્તુ તમે ક્યાંથી જોવાનું છે, તો આ તમારે હવે અહીંયા જોવાનું છે બાળકો. તો સૌથી પહેલા મેં તમને એક વખત વ્યવસ્થિત પહેલા નિયમો લખવાના છે. તમે હેડિંગ મારશો ટોપિકનું પહેલા તો ખાતાના ઉધાર જમાના નિયમો. શું હેડિંગ મારશો? ખાતાના ઉધાર જમાના નિયમો. બાળકો પહેલું હેડિંગ મારો વ્યક્તિ ખાતાના નિયમો, એમાં પહેલું લખશો લાભ લેનાર ખાતે ઉધાર. શું લખશો બાળકો? લાભ લેનાર ખાતે ઉધાર, તે લાભ આપનાર ખાતે જમા. લાભ લેનાર ખાતે ઉધાર, તે લાભ આપનાર ખાતે જમા. બીજો નિયમ શું કહે છે? માલ મિલકત ખાતેનો નિયમ. માલ મિલકત આવે તો ઉધાર, માલ મિલકત જાય તો જમા. તમે કહેશો સર આ યાદ કેવી રીતે રાખવાનું? તો યાદ જ રાખવું પડે. જે રીતે તમે 1 2 3 4 5 6 7 8 આ કોઈ યાદ રાખવાનો લોજિક છે? 1 પછી 5 કેમ ના આવે? તો તમે કહેશો સર ના, એવો કોઈ લોજિક નથી. અમે વર્ષોથી આ જ રીતે ભણીએ છીએ અને આ જ રીતે કરવું પડે, કેમ કે આમાં નિયમો છે. આ નિયમો પહેલી વાર તમારે યાદ રાખવા પડે, જેના કારણે તમે આગળ બહુ ઇઝીલી સમજી જશો. એટલે ધ્યાનથી સમજો બાળકો એક એક સ્ટેપ, તો તમને બહુ વાંધો નહીં આવે. ફરી એક વાર બોલું છું, વ્યક્તિ ખાતાના નિયમોમાં લાભ લેનાર ખાતે ઉધાર, તે લાભ આપનાર ખાતે જમા. માલ મિલકતમાં મિલકત, માલ મિલકત આવે તો ઉધાર, જાય તો જમા. તમે કહેશો સર આટલું તો ખબર પડી, બહુ પરફેક્ટ નહીં પડી હોય પણ થોડું થોડું ખબર પડી હશે. શબ્દો એક ના એક સર બોલે છે એટલે આગળ જઈએ બાળકો. તો તમે કહેશો સર ઉપજ ખર્ચમાં શું આવે? તો ખર્ચ અને નુકસાન ઉધાર, અને ઉપજ અને લાભ અને જમા. ઉપજ અને લાભ જમા. તો બાળકો આ રીતે તો તમને કહીશ તો તમને બહુ સ્ટ્રાઇક નહીં થાય. એટલે પહેલા હું આખું ડિટેલમાં સરસ રીતે આના છે ને મેં ઉદાહરણો થોડાક થોડાક લખ્યા છે, જેની અંદર દરેકના ચાર 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 ઉદાહરણો છે, જે તમને ડિટેલમાં સરસ રીતે સમજાવીશ. એ પહેલા એક અગત્યની નોંધ વાંચી લઈએ, પછી આપણે આગળ જઈએ. આ માલ મિલકતને લગતી નોંધ છે. માલ ખરીદી કે વેચતા વખો વેચો ત્યારે વેચાણ કે ખરીદી ખાતે લખો. જે રીતે વેચાણ કે ખરીદી, તમે માલ ખરીદો છો, માલ ખરીદો એટલે તમને ખબર છે માલ કોને કહેવાય. તમે કહેશો સર બહુ સિમ્પલ વેમાં જે વેપારી જે ચીજ વસ્તુનો વેપાર કરતો હોય એના માટે માલ કહેવાય. તો માલ ખરીદો તો ખરીદ ખાતે ઉધાર લખવાનું, માલ વેચો તો વેચાણ ખાતે જમા લખવાનું. ખબર પડે છે? ના પડે તો પહેલા લખી કાઢો, એટલે પછી તમે આ બોલશો ને તમને આ વસ્તુની સ્ટ્રાઇક થશે. અને જ્યારે મિલકત ખરીદો તો મિલકતનું નામ લખવાનું, મિલકત વેચો તો મિલકતનું નામ લખવાનું. ક્લિયર છે બાળકો? આ ડાયલોગ યાદ રહેશે. તો આટલો બહુ જ અગત્યનો ડાયલોગ, સૌથી પહેલા મને પોઝ કરો અને આટલું પહેલા લખી કાઢો. આ લખ્યા પછી હવે તમે પોઝ કરીને આવી ગયા છો બાળકો પાછા, તો તમે કહેશો સર હવે શું કરવાનું? તો હવે શરૂઆત કરીએ બાળકો. સૌથી પહેલો પોઈન્ટ આની અંદર ચાર ચાર પોઈન્ટ આપ્યા છે, તો હું જે લખાવું છું એ લખો. નીચેના વ્યવહારો પરથી કયા વ્યક્તિ ખાતું જમા થશે અને કયું ઉધાર થશે એ ખાતાના નિયમ, વ્યક્તિ ખાતાના નિયમ મુજબ જણાવો. ફરી એક વાર બોલું છું, નીચેના ચાર વ્યવહારો પરથી કયું ખાતું ઉધાર થશે વ્યક્તિનું અને કયું વ્યક્તિનું ખાતું જમા થશે એ વ્યક્તિ ખાતાના નિયમ મુજબ જણાવો. તો બાળકો શરૂઆત કરીએ, ચાર હું કરાવડાઈશ, બીજા ત્રણ તમને આપીશ એટલે ક્લિયર થાય. રામને 50,000 નો માલ વેચ્યો, તો પહેલા તમારે મને એમ કહેવાનું છે કે રામ ખાતે ઉધાર થશે કે જમા થશે. આપણે કોઈકને માલ વેચીએ તો એ લાભ લેનાર છે કે લાભ આપનાર છે? બાળકો એવી તો ખબર પડે ને કે કોઈકને આપણે આપી દઈએ, આ ધારો કે આ સમજો પેન મેં વેચી તો એને લાભ મળે છે રામને? હા કે નામાં જવાબ આપો. તો બોલો હા. શું કહેવાનું છે બાળકો? હા. કેમ? તો તમે કહેશો સર જો આપણે વેચીએ છીએ તો એ લાભ લેનાર છે. શું છે? લાભ. રામ લાભ લેનાર છે. લાભ લેનાર ખાતે શું થશે બાળકો? ઉધાર થશે. શું થશે? તો ઉધાર થશે. લાભ લેનાર ખાતે ઉધાર. તો તમે શું લખશો અહીંયા? આ તમારે એક લાઈનમાં લખવાનું છે, એની નીચેની લાઈનમાં લખવાનું છે રામ લાભ લેનાર છે તેથી ઉધાર રામ ખાતે ઉધાર થશે. રામ ખાતે ઉધાર થશે. ક્લિયર બાળકો? બહુ સિમ્પલ પોઈન્ટ છે, ખબર પડી. આગળ જઈએ.
શ્યામને રૂપિયા 10,000 રોકડા ચૂકવ્યા. આપણે કોઈકને જેવી રીતે સમજો કે 10,000 રૂપિયા આપ્યા તો શ્યામને લાભ મળે છે કે આપીએ છીએ આપણે, તો સિમ્પલ રીતે તમે કહેશો કે સર એક સિમ્પલ ડાયલોગ છે, શ્યામ લાભ લેનાર છે, કેમ કે આપણી જોડેથી રૂપિયા જાય છે. તો લાભ લેનાર ખાતે શું થશે બાળકો, નિયમ શું છે? તો તમે કહેશો વ્યક્તિ ખાતાનો નિયમ સર હમણાં જ તમે સમજાવ્યો, લાભ લેનાર ખાતે ઉધાર, તે લાભ આપનાર ખાતે જમા. તો આ લાભ લેનાર છે, તો આપણે લખીશું આની અંદર શ્યામ લાભ લેનાર છે, તેથી શ્યામ ખાતે ઉધાર થશે. ક્લિયર બાળકો? હું આવું લખી શકું, તમારે આખું લખવાનું છે એ ખાસ ધ્યાન રાખજો. બેંક ઓફ બરોડામાં રૂપિયા 5,000 ભર્યા, બેંક ઓફ બરોડામાં 5,000 ભર્યા, બેંકમાં ગયા અને બેંકમાં જઈને ભરી દીધા. તો બેંકમાં આપણા ખાતામાં ભરી ગયા, તો ઇનડાયરેક્ટલી તમે કહેશો કે સર બેંક લાભ લેનાર છે કે આપનાર છે? તમે કહેશો કે સર આપણી જોડેથી તો રૂપિયા ગયા, કોને મળ્યા? તો બેંકને મળ્યા. તો બેંક મળ્યા તો આપણે શું કહીશું? બેંક લાભ લેનાર છે. બેંક ઓફ બરોડા લાભ લેનાર છે, એટલે શું કહેશો? બેંક ઓફ બરોડા ખાતે ઉધાર થશે. ક્લિયર બાળકો? વેચો બે વાર આવી ગયો છે બાળકો, તો માલ ખરીદ્યો રુવન પાસેથી, ખરીદ્યો. તો તમે કહેશો સર ખરીદીએ તો બહુ સિમ્પલ વસ્તુ છે, આપણે માલ ખરીદીએ છીએ તો રોહન જે છે લાભ આપનાર છે કે લેનાર છે? તો આપણે એમ કહેશો સર રોહન આપણને લાભ આપે છે, તો રોહન લાભ આપનાર છે. શું છે બાળકો? રોહન લાભ આપનાર છે. તો અહીંયા લખશો રોહન લાભ આપનાર છે, તેથી રોહનના ખાતે જમા થશે. કેમ જમા થશે બાળકો? લાભ આપનાર ખાતે જમા, લાભ લેનાર ખાતે ઉધાર. બરોબર, ડાયલોગો યાદ રાખવા પડશે કે અધરવાઇઝ આના પછીના જે લેક્ચરો છે એમાં તો આમ ટેન્શન ક્રિએટ થશે, કેમ કે આના પછીનો 7મો લેક્ચર એક જ ટોપિક બાકી છે આ ચેપ્ટરમાં, એમાં તમને ટેન્શન ના થાય એના માટે થઈને તમે અત્યારથી જ વ્યવસ્થિત કરજો, તો પાછળ ટેન્શન ના થાય. એટલે વ્યવસ્થિત લખજો, સમજો, લોજિક ના ખાવ પડે તો 2-3 વાર એકનો એક પોઈન્ટ જોજો પણ યાદ રાખજો, કેમ કે હું અત્યારના આટલે જ આ પોઈન્ટ હું ના કરાવું તો પણ ચાલે, પણ કરાવવાથી તમને ઈઝી પડશે, એના માટે ખાસ કરાવું છું બાળકો. આગળ જઈએ તો બેંક ઓફ બરોડામાંથી 10,000 ઉપાડ્યા. તો તમે કહેશો કે સર જુઓ, સૌથી પહેલા બેંક ઓફ બરોડામાંથી તમે રૂપિયા ઉપાડશો 10,000, તો બહુ જ સિમ્પલ વસ્તુ છે, તમે રૂપિયા ઉપાડો તો તમારી જોડે રૂપિયા આવે, તો બેંક ઓફ બરોડા આપણને લાભ આપનાર છે એવું કહી શકો. બેંક ઓફ બરોડામાંથી 10,000 ઉપાડ્યા, તો તમે કહેશો કે સર આમાંથી બેંક ઓફ બરોડા લાભ આપનાર છે, તેથી બેંક ઓફ બરોડા ખાતે જમા થશે. ક્લિયર બાળકો? બેંક ઓફ બરોડા ખાતે શું થશે? જમા થશે. ક્લિયર છે એટલે સુધી? આગળ જઈએ તો તમે કહેશો કે સર એના પછીનો પોઈન્ટ છે રૂપિયા 10,000 નો માલ ખરીદ્યો. શું ખરીદ્યો? હવે અહીંથી એક જ મિનિટ બાળકો, પહેલા તો 5 સુધી આપણે લખ્યા, બે વ્યવહારો હું આપું છું. લખો સૌથી પહેલો વ્યવહાર, એક્સ ને રૂપિયા 10,000, એક્સ પાસેથી રૂપિયા 10,000 નો માલ ખરીદ્યો. એક બીજો વ્યવહાર લખો, મિસ્ટર વાય ને 10,000 નો માલ વેચ્યો. આમાં કયું ખાતું ઉધાર થશે અને કયું જમા થશે એ ખાસ વિચારીને તમે લખજો અને પછી મને કોમેન્ટ સેક્શનમાં કહેજો. અને આ ખાસ વ્યવસ્થિત આ હોમવર્ક સમજીને વ્યવસ્થિત લખજો. પહેલા અહીંયા મને પોઝ કરી દો બાળકો અને આટલે સુધીનું બધું લખી કાઢો, કેમ કે દરેકમાં ભેગું થવાની શરૂઆત થશે. હવે લઈએ છીએ બીજો પોઈન્ટ. હવે તમારે લખવાનું છે નીચેના વ્યવહારો પરથી માલ મિલકતના આધારે કયું ખાતું ઉધાર થશે, એટલે કે કયું મિલકત અને માલનું ખાતું ઉધાર થશે અને કયું ખાતામાં માલ અને મિલકત ખાતા જમા થશે. આ થયો ક્વેશ્ચન. હવે એનો આન્સર હું લખાવવાનું શરૂઆત કરું છું. તો રૂપિયા 10,000 નો માલ ખરીદ્યો. શું ખરીદ્યો બાળકો? માલ ખરીદ્યો. તો તમે કહેશો કે સર ધંધામાં આવે છે, ખરીદો, કોઈ પણ વસ્તુ કરો ખરીદો, તો માલ ખાતાનો નિયમ શું છે? માલ મિલકત આવે તો ઉધાર, જાય તો જમા. તો તમે કહેશો કે સર અહીં માલ ધંધામાં આવે છે. તો તમે કહેશો કે સર તેથી ખરીદ ખાતે ઉધાર થશે.
ઉધાર થશે. ક્લિયર બાળકો? કેમ કે માલ શબ્દ વાપર્યો છે એટલે અમારા ફર્નિચર મિલકત એ બધું આવશે, તો પછી એના શબ્દ વપરાશે. આગળ જઈએ બાળકો, 20,000 નો માલ વેચ્યો છે, વેચીએ તો ધંધામાંથી માલ આવે કે જાય? તો તમે કહેશો કે સર માલ જાય, જાય તો જમા, આવે તો ઉધાર, જાય તો જમા. કયો નિયમ લાગુ પાડીએ છે? માલ મિલકત ખાતાનો. તો તમે કહેશો કે સર અહીં માલ ધંધામાંથી જાય છે, તેથી માલનો આપણે રૂલ સમજેલા કે માલ વેચીએ કે ખરીદીએ, તો એના વેચાણ કે ખરીદ ખાતે લખવાનું, વેચાણ ખાતે જમા થશે, વેચાણ ખાતે જમા થશે. ક્લિયર બાળકો? હવે આગળ જે છે મિલકતને લગતા વ્યવહારો છે. રૂપિયા 10,000 નું ફર્નિચર ખરીદ્યું, તો તમે કહેશો કે સર ફર્નિચર એક મિલકત છે. શું છે બાળકો? મિલકત છે. મિલકત ખરીદીએ તો રૂપિયા, એટલે કે તમારા એમ સમજો મિલકત ખરીદીએ તો આવે ધંધામાં કે જાય? તો તમે કહેશો આવે, તો આપણે લખીશું અહીં ફર્નિચર ધંધામાં આવે છે, તેથી ફર્નિચર ખાતે ઉધાર થશે. ક્લિયર બાળકો? આગળ જઈએ, રૂપિયા 50,000 નો પ્લાન્ટ વેચ્યો. બાળકો અહીંયા ખાસ ધ્યાન રાખજો, એક ડાયલોગ બોલવાનો રહી ગયો, ફર્નિચર છે મિલકત છે એટલે મિલકતના ખાતે જ ઉધાર જમા થાય. જ્યારે વેચાણ માલને લગતા હોય તો ખરીદીને વેચાણ શબ્દ વપરાય. આગળ જતા આ પોઈન્ટ બહુ ધ્યાનમાં રાખજો, આ બહુ જ અગત્યનો. રૂપિયા 5,000 નો માલ વેચ્યો, તમે માલ લખ્યો છે કે પ્લાન્ટ લખ્યો છે? તમે કહેશો પ્લાન્ટ લખ્યો છે સર. તો પ્લાન્ટ લખ્યો છે તો તમે કહેશો કે સર ધંધામાં પ્લાન્ટ આવે છે કે જાય છે? તમે કહેશો કે સર જાય છે, જાય તો જમા. શું આવશે બાળકો? જાય તો જમા. તો તમે કહેશો કે સર અહીં ધંધામાંથી પ્લાન્ટ જાય છે, તેથી પ્લાન્ટ ખાતે જમા થશે. ક્લિયર બાળકો? બહુ સિમ્પલ રીતે પોઝ કરો ને આટલું લખી કાઢો, એ પછી એના પછી હું બે વ્યવહાર બોલું છું એ લખવાનું છે. રૂપિયા 10,000 નો માલ વેચ્યો અને રૂપિયા 10,000 નો માલ ખરીદ્યો, બે વ્યવહાર લખો. ફર્નિચર 10,000 નું વેચ્યું અને તમે કહેશો સર આ તો બધો એક ને એક જ બોલો છો સર, તો એની જગ્યાએ ફર્નિચર ની જગ્યાએ લખી કાઢી આ વખતે યંત્ર 10,000 નું ખરીદ્યું. અને બીજું એક લખી કાઢો કે તમે લખશો કે ફર્નિચર પછી બસ આ એક જ રાખો, આટલું બરાબર છે, કેમ કે બહુ ભેગા એક ને એક વ્યવહારો થાય છે. તો આટલું લખી કાઢો બાળકો, પછી આપણે આગળ જઈએ. પછી હવે જઈશું નીચેના વ્યવહારો, ઉપજ ખર્ચના પોઈન્ટ, એટલે કે તમે લખીએ નીચેના વ્યવહારો પર, નીચે આપેલા વ્યવહારો પર કયું ઉપજ ખર્ચનું ખાતું ઉધાર થશે અને કયું ઉપજ ખર્ચનું ખાતું જમા થશે. તો બાળકો નિયમ બહુ સિમ્પલ છે, ખર્ચ નુકસાન ઉધાર, ઉપજ અને લાભ જમા થશે. તો સિમ્પલ વસ્તુ છે, પહેલા વસ્તુ ચૂકવીએ તો ખર્ચ કહેવાય, મળે તો આપણી ઉપજ કહેવાય. પગારના 10,000 ચૂકવ્યા, તો તમે કહેશો પગાર ધંધા માટે ખર્ચ છે, તેથી પગાર એ ધંધા માટે ખર્ચ છે, તેથી પગાર ખાતે ઉધાર થશે. ક્લિયર બાળકો? તેથી પગાર ખાતે ઉધાર થશે. આગળ જઈએ, મજૂરીના રૂપિયા 500 ચૂકવ્યા, મજૂરીના રૂપિયા 500 ચૂકવ્યા, તો તમે કહેશો સર મજૂરીના ચૂકવીએ તો મજૂરી ખાતે, મજૂરી પહેલા લખીએ, ધંધા માટે ખર્ચ છે, તેથી મજૂરી ખાતે ઉધાર થશે. ક્લિયર બાળકો? હવે લાસ્ટ બે, વ્યાજના રૂપિયા 5,000 મળ્યા, વ્યાજના રૂપિયા 5,000 મળ્યા. તમે કહેશો કે સર વ્યાજ મળ્યું એ આપણી શું કહેવાય? આવક કહેવાય અથવા તો લાભ કહેવાય. તો તમે કહેશો કે સર વ્યાજ ધંધા માટે આવક છે, તેથી વ્યાજ ખાતે જમા થશે. ફરી એકવાર બોલું છું, વ્યાજ એ ધંધા માટે આવક છે, આવક ઓલવેઝ શું થાય બાળકો? જમા થશે. લાસ્ટમાં કમિશનના રૂપિયા 200 મળ્યા, તો તમે કહેશો કે સર કમિશન મળે છે એટલે કમિશન ધંધા માટે આવક છે, તેથી કમિશન ખાતે
જમા થશે. ક્લિયર બાળકો? હવે તમને એક વસ્તુ કહી દઉં, આ મેં આમ લખ્યું છે, તમારે એક વ્યવહાર પતે એની અસર આપો, બીજો વ્યવહાર થાય બીજી લાઈનમાં લખો, પ્રોપર પ્રેઝન્ટેશન સાથે લખજો. મારે તો બોર્ડમાં બાળક હમણાં પૂસાઈ જશે, આ જેવું લેક્ચર પૂરું થશે એની સાથે આ બધું ગાયબ, પરંતુ તમારી નોટમાં કાયમ માટે રહેશે. એટલે વ્યવસ્થિત નોટ બનાવજો, જે બહુ હેલ્પફુલ થશે. બાળકો હું એકવાર હટી જઉં એ પહેલા તમને જો આ વિડીયો ગમી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાળકો હું સાઈડમાં હટું છું જેથી તમે પ્રોપર રીતે તમારી નોટબુકમાં બધું પ્રોપર લખી કાઢો. એકવાર ક્લિયર થઈ જશે તો તમને આ બહુ ઈઝી લાગશે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે. કડકડાટ યાદ રહેવું જોઈએ કે વ્યક્તિ ખાતાના નિયમો પ્રમાણે શું થાય, માલ મિલકત નિકાલ ખાતાના નિયમ પ્રમાણે અને ઉપજ ખર્ચ પ્રમાણે. મળીશું બાળકો નવા લેક્ચરમાં નવી એક વિડીયો સાથે.